માનનીય પોલીસ કમિશનર સાહેબનું એક સ્વપ્ન છે કે નો ડ્રગ્સ ઇન સુરત સિટી. ઇવન આપણે એચએમ સાહેબ છે એમની પણ ઈચ્છા છે કે આપણે ગુજરાતમાં ક્યાંય પણ ડ્રગ્સ ના મળવું જોઈએ, કોઈ પણ યુવાધનને ડ્રગ્સ બરબાદ ના કરવું જોઈએ. તો માનનીય સીપી સાહેબની સૂચના હતી, એના અંતર્ગત અમારી આ કાર્યવાહી ચાલુ જ હતી કે કેવી રીતે ડ્રગ્સ આવતા રોકવું, કઈ રીતે પકડવા. તો ગઈકાલે અમારા વિલેશભાઈ કરીને છે પોલીસ કોન્સ્ટેબલ, એને બાતમી મળી કે ઇન્દોર જે છે મધ્યપ્રદેશ, ત્યાંથી એક માણસ ફૈઝલ ખાન ઉર્ફે સીએનજી, એ છે ડ્રગ્સ લઈને નિયોલ ચેકપોસ્ટ આગળથી પસાર થવાનો છે. એટલે તરત જ એમણે જાણ કરી પીઆઈ સાહેબને પણ, અને એમણે પછી ટીમ પણ ગોઠવી દીધી. અને જ્યારે એ માણસ નિયોલ ચેકપોસ્ટ આગળથી નીકળ્યો એટલે તરત જ અમારી આ ટીમ છે પીઆઈ અને એમની ટીમે એ માણસને પકડ્યો અને એની પાસેથી 475 ગ્રામ ચરસનો જથ્થો પકડાયો, જે અને 1000 રૂપિયા રોકડા મળ્યા, 7000 રૂપિયાનો મોબાઈલ મળ્યો. એમ ટોટલ 79,250 રૂપિયાનો મુદ્દામાલ એની પાસેથી રિકવર થયો. અને હાલમાં એ તપાસ ચાલુ છે કે એ કોની પાસેથી ડ્રગ્સ લાવ્યા, એ ચરસ લાવ્યા છે કોની પાસેથી અને કોને આપવાનું હતું, તો એ બાબતમાં તપાસ ચાલુ છે. અત્યાર સુધીની જે તપાસ કરી એમાં અગાઉ એના વિરુદ્ધના કોઈ ગુના હજી સુધી મળ્યા નથી, એટલે હજી એ મધ્યપ્રદેશમાં પણ તપાસ કરવાની ચાલુ છે. અને આ ચેકપોસ્ટ અમારી બહુ અગત્યની ચેકપોસ્ટ છે કે જ્યાંથી સુરતમાં એન્ટર થવાય છે, અને આ રસ્તો છે કે જે ગુનેગારો પણ વાપરતા હોય છે, એટલે અમારી ચેકપોસ્ટ પર પણ સઘન અને કડક ચેકિંગ પણ થાય છે. સુરતમાં કોને આપવાનું હતું એની તપાસ ચાલુ છે. અને ધંધો તો એ રૂટીન જે મજૂરી કરે છે એ ધંધો કરે છે, બીજું કંઈ હજી એની પાસેથી વધારે જાણવાનું બાકી છે.